હેલો સ્ટુડન્ટ વેલકમ ટુ ધી સેન્ટ થોમસ હાઈસ્કૂલ ઓનલાઈન ક્લાસીસ સ્ટાન્ડર્ડ થર્ડ સબ્જેક્ટ ગુજરાતી બાળકો અહીં એક ગીત છે એ આપણે ગાવાનું છે એક ઝરણું દોડતું જાતું તું એ તો અધરથી પછડાતું તું પછડાતું પછડાતું અથડાતું તું તો એ હસતું હસતું જાતું તું એક ઝરણું દોડતું દોડ્યું જાતું તું સીમ ગામને ખેતર પાદરમાં હસતું રમતું એ જાતું તું રમતું ભમતું ભમતું રમતું એ તો સમાતું તું એક ઝરણું જાતું તું એક એ સાગરમાં હિ સમાતું તું એક ઝરણું દોડ્યું જાતું તું એને કાંઠે પંખીડા પાણી પીએ એને નીરે નાના બાળ રમે આનંદે તું એક ઝરણું દોડ્યું જાતું તું બાળકો આ કવિતા લખી છે ગોવિંદભાઈ પરીખે અહીં શું છે એક ઝરણું એટલે કે પાણીનો જે વહાવ હોય છે એની વાત થાય છે પાણી નદીમાં જે પાણીના નીર જાય છે એને કહેવાય છે ઝરણું તો એક ઝરણું દોડ્યું જાતું હતું એ તો અધ્ધરથી પછડાતું હતું અધ્ધર એટલે ઉપરથી નીચે પછડાતું પછડાતું જાતું હતું પછડાતું અથડાતું જાતું હતું તો એ હસતું હસતું જાતું હતું તો બી એ હસતું એટલે કે એન્જોય સ્માઇલ કરતું કરતું જાતું હતું સીમ ગામને ખેતર પાદર સીમ એટલે સીમ એટલે કોઈ પણ ગામડું હોય ત્યાં જે ગામની બહાર જે ફાર્મ ફાર્મ હોય છે ને એ ફાર્મને ગુજરાતીની ભાષામાં સીમ કહેવાય છે બરાબર છે તો સીમ ગામને ખેતર ખેતર પાદર અને ગામનો જે છેડો હોય જ્યાં નદી હોય જ્યાં એક મંદિર હોય જ્યાં વડલા પીપળાના હોય એવું જે ચોગાન હોય ને એને ગામનું પાદર કહેવાય છે તો ગામ સીમ ખેતર અને પાદરમાં હસતું રમતું એ જાતું તું નદીઓ હોય છે એ તો બધી જગ્યાએથી નીકળતી હોય છે તો ગામમાં સીમમાં ખેતરમાં ને પાદરમાંથી એ હસતું રમતું જાતું તું રમતું ભમતું ભમતું રમતું એ તો આડું અવળું રમતું ભમતું જાતું તું એ સાગરમાં હી સમાતું તું એ રમતું ભમતું જઈ જઈને ક્યાં છે એક સમાતું સાગરમાં સાગર એટલે દરિયો દરિયામાં સમાતું હતું એને કાંઠે પંખીડા પાણી પીએ એને કાંઠે એટલે કે નદી એ ઝરણાને કાંઠે પંખીડા પાણી પીવે છે એને નીરે નાના બાળ રમે છે એના નીર એટલે એના કિનારે એના પાણીના વહાવમાં બાળકો રમે નાના નાના બાળકો રમે નીત આનંદે ઉભરાતું હતું નીત એટલે રોજે દરરોજ આનંદ એટલે કે એન્જોયથી ઉભરાતું એટલે કે ફૂલ એન્જોય કરતું હતું એક ઝરણું દોડ્યું જાતું હતું બાળકો છે ને સરસ મજાની કવિતા તો ચાલો હવે આપણે એક એક્ટિવિટીનો અભ્યાસ કરીએ અહીં છે કે ગીત એક રીત અનેક વાર્તા ફરીથી સાંભળી આ વાક્ય કોણ બોલે છે કોણ કોણ બોલે છે તે લખો તો બાળકો ગીત એક અને રીત અનેક જુઓ જ્યારે પણ મારો વિડીયો શરૂ હોય તમારી પાસે તમારી ટેક્સબુક ખુલ્લી જોવી જોઈએ તમારી ટેક્સ્ટબુક ખોલો અને ગીત એક રીત અનેકની વાર્તા કાઢો તો એમાં છે સારેગામા પધનીસા કોણે ગાયું તું કોયલે અમે એક હરિફાઈમાં જઈએ છીએ એ એ વાક્ય કોણ બોલ્યું તું તો કે મોર પછી ત્રીજું વાક્ય હાથીને મારો સા હાથીને તમારો સાથી બનાવો તો આ વાક્ય કોણ બોલ્યું તું દીપડો ચોથું આ છે એક ગાવાની હરીફાઈ નામ છે એક રીત અનેક આ વાક્ય કોણ બોલ્યું હતું જીરાફ ગાતા પહેલાં ગરમા ગરમ ભજીયા ખાઈ લઉં તો આ વાક્ય કોણ બોલ્યું હતું વરુભાઈ વરુએ ભજીયું ખાધું હતું ગરમા ગરમ બરાબર છે તો બાળકો બસ આજના વિડીયોમાં આટલું અને આજે આ જે એક્સરસાઇઝ છે એ તમારે તમારી ટેક્સ્ટબુક અને નોટબુક બંનેમાં લખવાની છે બરાબર છે બાળકો આ એક્સરસાઇઝ તમારી ટેક્સબુક અને નોટબુક બંનેમાં લખાઈ જવી જોઈએ અને આ કવિતા છે એ તમારે ત્રણ વાર ગાવાની છે ઓકે થ્રી ટાઈમ ઓકે તો બસ આજના વિડીયોમાં આટલું જ અને આજનું હોમવર્ક પણ આટલું છે કે જે આ વાક્યો છે એ તમારે ટેક્સ્ટબુક અને નોટબુક બંનેમાં લખવાના છે વન ટાઈમ ઓકે તો ચાલો નેક્સ્ટ એક્સરસાઇઝ સાથે નવા વિડીયોમાં મળીશું બાય બાય